પાટણ તાલુકાના મીઠી વાવડી ગામ ખાતે શનિવારે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રા દરમિયાન ગામવાસીઓએ હેલ્થ કેમ્પનો આધાર કાર્ડ કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પમાં સરકારશ્રીના વિવિધ વિભાગોની કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી અપાઈ હતી. સાથે જ કાર્યક્રમમાં કુલ 734 લોકો સહભાગી થયા હતા, જેમાં 237 લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. આ સાથે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓના લાભ અર્પણ કરવામાં આવ્યા હતા. જેમ જેમ મંડળની અંદર અમે અમારું બચત વધારતા જઈએ, એમ એમ અમને આ મંડળની ક્રેડિટ ઉપરથી, અમારા સખી મંડળના કેવા વ્યવહારો છે એના ઉપરથી બેંક પણ અમને સામેથી સીસી એટલે કે કેશ ક્રેડિટ નામની એક યોજના એટલે કે એક લોન આપે છે. ત્યારે હવે સખી મંડળ ત્યારે એમની વારે આવે છે અને સખી મંડળમાંથી અમને આવી લોન મળે છે. ધીરે ધીરે એ લોનની રકમોથી પોતાનો નાનો ધંધો મોટો બનાવે છે અને એક દિવસ એ બિઝનેસમાં પણ પરિણમે છે. માટે સરકારશ્રીમાં એક નમ્ર વિનંતી કે આમાં અમને હજુ પણ વધારે લાભ મળે એવી પ્રયોજન તમે લાવો અને સરકારશ્રીનો આભાર પણ કે આવી નાની નાની છેવાડાની બહેનોનો તમે વિચાર કર્યો. આ પૂર્ણશક્તિના પેકેટમાંથી થેપલા પુલ્લા વડા જેવી વાનગીઓ બનાવવામાં આવે છે, જે સમજાવવામાં અને શીખવાડવામાં આવે છે અને તેનો ઉપયોગ કરવાથી હિમોગ્લોબિનમાં વધારો થાય છે અને કિશોરીઓના શરીરની તંદુરસ્તી પણ જળવાઈ રહે છે. આનો ઉપયોગ કરવાથી, પહેલાં મારું હિમોગ્લોબિન 8-9% હતું, જેનો ઉપયોગ કરવાથી મારું હિમોગ્લોબિન હવે 11-12% જેવું થયું છે. અને આ જ પૂર્ણશક્તિનો ઉપયોગ ગર્ભવતી મહિલાઓ માટે પણ ખૂબ ઉપયોગી છે. સરકારશ્રીએ આ ગર્ભવતી મહિલા તેમજ કિશોરીઓ માટે આ જે યોજના અમલમાં મૂકી છે તેની માટે હું સરકારશ્રીની ખૂબ ખૂબ આભારી છું.